हेलो 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 क्या आपको आपकी मैम का आवाज़ सुनाई दे रहा है हेलो 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 क्या आप हम मेरी वॉइस सुन सकते हो अगर हाँ तो मैं आपकी मैम को स्क्रीन के सामने ला सकती हूँ साउंड ओके 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 ठीक है फिर आपकी में आ रही है तैयार रहना हेलो एवरीवन गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्मा तस्में श्री गुरुदेव नम एंड थैंक यू सो मच फॉर योर गुड विशेस फॉर योर गुड ब्लेसिंग्स ઘણા વિદ્યાર્થીઓએ સારી એવી વિશ મને શેર કરેલી છે વોટ્સઅપમાં આજે સવારના બધાને મેસેજ અને એમના રિપ્લાય દઈ દઈને હજી પણ ઘણા બધા મેસેજ છે છે કે જે પેન્ડિંગ રહી ગયા એમના રિપ્લાય દેવાના રહી ગયા છે બરાબર છે એમના માટે આઈ એમ રિયલી સોરી પણ બહુ બધા મેસેજ હતા કે જેને યાર એક સાથે એમના આન્સર દેવા બહુ અઘરા પડી ગયા હતા હેલો એવરી વન હેલો ટીચર્સ ડે હેપી ટીચર્સ ડે હેપી ટીચર ડે ઓ થેન્ક યુ સો મચ

ઓછી થોડીક લાઈટ ને જન્માષ્ટમીની રજા છે લેક્ચર માં હા જન્માષ્ટમીની રજા છે પણ ખાલી એક જ દિવસની હો પછી નોમ ની નથી એટલે ત્યારે પાછા દર્શન આપી દેજો હા પછી જે શિક્ષક અવેલેબલ નહીં હોય એમના લેક્ચર આપણે નહીં હોય

નમસ્તે ગુરુજી કેમ છો એકદમ મજામાં બસ કમી હતી આવી ગયા તમે એક નંબર આવ્યો ઇંગ્લિશમાં ફર્સ્ટ નંબર આવ્યો કોંગ્રેચ્યુલેશન આવું એવું લાગે છે કે બહુ મેકઅપ કર્યો છે હવે લાગે છે બહુ મેકઅપ કર્યો હોય એવું હવે ઓકે હા હું પણ ઇંગ્લિશ ટીચર ઓકે ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ આજે આપણે ગ્રામરનો ટોપિકની શરૂઆત કરવાના છીએ કે જેમનું નામ છે એક્ટિવ વોઇઝ અને પેસ્યુ વોઇઝ તમને ખબર છે એક દિવસ તમે મારું માથું ખાતા હતા કે મેમ એક્ટિવ વોઇઝ અને પેસ્યુઆઈઝ તમે ક્યારે કરાવવાના છો આ તે ફલાણું પૂછડું ઢીકણું કોઈક મેસેજ કરીને મારું માથું ખાતા મેમ એક્ટિવ પેસ્યુઆઈસ ક્યારે ભણાવેલા પણ મને ભણાવવા તો દો ક્યારે ભણાવવાના ક્યારે ભણાવવાના ક્યારે ભણાવ તમે બીજા લેક્ચર માં ક્યાં ખાવું તો નથી કરતા ને સાયસલ બીજું ચેપ્ટર ભણાવતા હશે તમે એને પૂછતા હશે ને પાંચમું ચેપ્ટર ક્યારે શરૂ કરવાના છો આવડું આ ચેપ્ટર ક્યારે શરૂ કરવા ન્યા તો આવું લોઈ ન પીતા ને પીતા નહીં અલા એન સિલેબસ જેમ હાલતો એમ હાકવા દ્યો ને દોઢા થઈ ન્યા આણી કાઢવા જાય કે આવડો આ ક્યારે ચલાવશો આ ક્યારે ચલાવશો આ ક્યારે ચલાવશો કોઈ મુરત કાઢ્યું હોય કે ભઈ આ વખતે આ ચલાવશો આ વખતે આમ ચલાવ મુરત કાઢીને થોડા બેઠા હોય દોઢા

આ બુક પહોંચવાની ઉતાવળ હોય તમારા પછી તમારા સુધી પહોંચી જશે તો તૈયારી તરત જ ચાલુ કરી દેજો એક પેપર પહેલા દિવસે તમારી પાસે પહોંચે એટલે સીધા એના એક એક પેપર આખા સોલ્વ થઈ જવા જોઈએ આખું એમનું સોલ્યુશન થઈ જવું જોઈએ તમને ખબર કોઈ પણ કંપની હોય એ કંપની બુક બનાવે શું કામ બનાવે વધારે વિદ્યાર્થીઓ પરચેસ કરે એટલા માટે એ શું કરે કે એ પેપર સેટ ને વધારે સારા બનાવે એમાં કન્ટેન્ટ વધારે સારો આપે એમના જે પણ એમનો લુક છે એ લુક ને હાઈ લુક આપે રીચ લુક આપે બરાબર ને આ હોય સર્વિસ બેટર એમને મળે ભાઈ કંપની હંમેશા આવું જ ટ્રાય કરતી હોય કે કસ્ટમર સુધી વસ્તુ જે છે એ વસ્તુ બેટર ક્વોલિટીમાં પહોંચે એ કઈ કહેવાય કે ભાઈ ચોકસાઈ સાથે પહોંચે તો આ જે છે તમારા સુધી સારી રીતે પહોંચે એ અમારી જવાબદારી હોય હવે અમે તમારા પાસેથી કોઈ પણ પ્રકારના પૈસા લઈએ અને પછી તમારા સુધી ન પહોંચાડીએ તો એમાં નુકસાની તમારી નથી તમારી નુકસાની ખાલી થ્રી હંડ્રેડની જ છે સમજો અમારી એની પાછળ ત્રણ લાખની નુકસાની છે કંપની એની પાછળ ત્રણ લાખની નુકસાની જાય કારણ કે એ સર્વિસ વ્યવસ્થિત પૂરી ન પાડે તો એને જે જે બેનિફિટ છે બેનિફિટ એમને નથી એટલે આ લોજિક લગાવવાના કે પૈસા લઈને પણ પણ કોઈ કંપની ભાગશે નહીં એમાં એનો કોઈ બેનિફિટ નથી હા વધારે સંખ્યા છે ત્રણસો ની જગ્યાએ ત્રણ લાખ નું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ત્યાં ચાન્સ છે કે ભાઈ હા કંપની કદાચ મે બી ઉઠી જાય અથવા તો આમ તેમ થઈ જાય હે ને એટલે ટેન્શન નઈ લ્યો તમારા સુધી પેપર સેટ પહોંચી જશે તમને જે સમય આપ્યો એનાથી બે દિવસ વધારે લેટ થાય તો રાહ જુઓ પણ અઠવાડિયું લેટ થાય તો કોલ કરો અને એમને પૂછો કે આમ કેમ થયું છે ક્યાંક પેપર સેટ જે છે રોંગ એડ્રેસ પર જતું રહ્યું છે ક્યાંક અટવાઈ ગયું છે વચ્ચે અટવાઈ ગયું છે હા એવી ઇન્ક્વાયરી કરો બરાબર છે

તો ખરેખર અહીંયા આપણે અવાજ ભણવાના છે કે ભાઈ આટલા પ્રકારના અવાજ છે આટલા પ્રકારની ધ્વનિઓ છે આટલા પ્રકારની ખરેખર આમાં અવાજ અવાજ એટલે એટલે શું કહેવાય છે કે જો જો વાક્યની શરૂઆત થતી હોય એવો અવાજ નીકળતો હોય તો એને કરતરી વાક્ય કહેવાય અને જો કર્મ થી વાક્યની શરૂઆત થતી હોય તો એને કર્મણી વાક્ય કહેવાય છે એવી રીતે અહીંયા વોઇસના બે પ્રકાર છે વોઇસ મતલબ કે ધ્વનિ

वाक्य માટે તો કોઈ શબ્દ આપ્યો નથી સેન્ટેન્સ નથી આપ્યો પણ શું કરું યાર ઇંગ્લિશ છે ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ ધેર ઇઝ લોટસ ઓફ ટ્રેજેડી ધેર ઇઝ લોટસ ઓફ સિગરેટ ધેર ઇઝ લોટસ ઓફ કમ્પ્લેક્શન 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 અબ વાત ही मत करो यार उसमें ऐसा वो सब वैसा वैसा वो सब वो सब बुत्ती बुसी ઉതായി રહેતા હે બુસી બુસી બુજી ઉસી ઉસી વોસી વોસી બિઝી ઉજી વુજી 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 વોસી ખુસી હોતા હી રહેતા હે બસ આપકો સમજના હે કે મેં ક્યા કહે રહી હું वो समझ गए तो आप बन गए किंग अगर वो आपने समझ लिया तो आप बन जाओगे किंग पर सबसे बड़ी बात है आपको समझनी होगी समझ रहे हो समझ 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 समझ, समझ, समझ से मैं समझाती हूं, और समझ से ही समझते हैं वो मेरी समझ में समझदार होते हैं समझ 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 से मैं समझाती हूँ समझ से ही समझते हैं जो समझ से ना समझे वो मेरी समझ में ना समझदार है वाह ચાલો હવે વિચાર કરો કે કર્મણી વાક્ય કોને કહેવાય શું આમના મિનિંગ તમને નથી ખબર જો નથી ખબર તો લાવો તમારા માઇન્ડ ઉપર થોડું આવડું આજે આ ક્લિન્ઝર છે ક્લિન્ઝર બરાબર ક્લીનર ગ્લાસ ક્લિનર ક્લીનર એમાં તમારું બ્રેન પણ ક્લીન કરી દઉં એટલે કદાચ તમને કઈક યાદ આવી જાય કરવું છે ક્લીન ના ના ચલો છોડો યાર તમને યાદ આવી ગયું છે કર્તરી વાક્ય કોને કહેવાય એવું કરાતું હશે ન કરાય કરતરી વાક્ય કોને કહેવાય જેની શરૂઆત કર્તાથી થઈ હોય તેને કર્તરી વાક્ય કહેવાય અને જેની શરૂઆત કર્મથી થઈ હોય એને કર્મણી વાક્ય કહેવાય છે પહેલો પ્રશ્ન કે મેમ કર્તા કહેવાય કોને

તો હવે કરતા કોણ થયું તમે તમે વિડીયો જોવો છો તો તમે કરતા હું તમને ભણાવું છું તો હું કરતા તમારા મમ્મી તમને જોવે છે કે તમે ભણો છો કે નહીં મોબાઈલમાં લેક્ચર જ અટેન્ડ કરો છો કે પછી બીજું કાંઈ અટેન્ડ કરો છો એ જોવાનું કામ કોણ કરે છે તમારા માતૃશ્રી તો માતૃશ્રી તમારી તરફ ધ્યાન રાખીને બેઠા છે તો અહીંયા માતૃશ્રી કોણ થયા કરતા થયા કે ન થયા હલો

તો મારા દ્વારામાં મારા દ્વારા આવી ગયું પહેલા હતું હું ભણાવતી હતી હવે થઈ ગયું મારા દ્વારા ભણાવવામાં આવે છે કોને ભણાવવામાં આવે છે તમને ભણાવવામાં આવે છે તો તમને મારા દ્વારા ભણાવવામાં આવે છે તો અહીંયા તમે વાક્યની શરૂઆતમાં આવી ગયા તમને મારા દ્વારા ભણાવવામાં આવે છે તો તમે વાક્યની શરૂઆતમાં આવી ગયા તમે તો કર્મ હતા ને હું તમને ભણાવું છું તો હું કરતા હવે વાક્ય ચેન્જ થઈ ગયું તમને તમને મારા દ્વારા ભણાવવામાં આવે છે સમજાય ગયું તો કરતા કર્મ ની વાક્ય આ થાય કર્મણી કર્મણી હમણાં હું તમને કહી દઈ કર્મમાં કેટલા કેટલા શબ્દ આવે અને એનું સ્થાન ક્યાં હોય છે એની પોઝિશન ક્યાં હોય છે એ પોઝિશન હું તમને કહી દઈશ બરાબર છે પણ તોય તમારી પાસે એટલું તો હોવું જ જોઈએ નોલેજ કે પોઝિશન વગેરે તમે કર્મને ઓળખી શકતા હોવા જોઈએ કારણ કે બધી જગ્યાએ પછી વાક્ય રચના પાછળ પાછળ જ ન આવે ત્યાં તમારે પછી વાક્ય રચના ને સાઈડમાં હું કે ને જાતે દિમાગ લગાવવું પડે હું તો તમને વાક્ય રચના આવડો આ સમજવા માટે શીખવાડું છું પછી એ તમને વાક્ય રચના વગરે ગોતતા આવડવું જોઈએ એટલે હાળું કર્મ ક્યાં છુપાયેલું છે હાળું કર્તા ક્યાં છુપાયેલું છે આ જાતે ગોતતા આવડવું જોઈએ તો હવે આપણે પહેલો સ્ટેપ કમ્પ્લીટ કર્યો કે કર્તરી વાક્ય કોને કહેવાય અને કર્મણી વાક્ય કોને કહેવાય હવે સેકન્ડ સ્ટેપ છે વાક્ય રચના

सिंटेक्स सीटेक्स कहवाउस मजा देशु वाक्य रचना शु वाक्य रचना और फिर उसके आगे पीछे आगे पीछे आगे पीछे आगे पीछे प्यारी डिजाइन भी ड्रॉ कर देंगे ताकि हमारा जो वर्क है वो सबसे प्यारा दिखे मैं हूँ डोरेमोन सबसे प्यारा और निराला खरेखर डोरेमोन एक गीत नहीं પરંતુ આપણે બનાવી નાખ્યું છે ચાલો જોઈએ સિન્ટેક્સ મતલબ શું થશે વાક્ય રચના જોઈએ હવે તમે સમજી ગયા એકદમ સાદી એમની વાક્ય રચના છે તો એની વાક્ય રચના શું છે કે સૌથી પહેલા વાક્યની શરૂઆત થાય થી હંમેશા વાક્યની શરૂઆતમાં કર્તા જ આવે છે ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે પણ અને ન પણ આવે કારણ કે સાદો વટમાનકાળ ને સાદો ભૂતકાળ આળો એક એવો ટેન્સ છે ને કે જેમાં સાદો વર્તમાનકાળ આવે પણ સોરી એમાં સહાયકારક ક્રિયાપદ ન થાવતા આ બે કાળમાં કયા બે કાળ છે એક તો સાદો વર્તમાનકાળ અને બીજો છે સાદો ભૂતકાળ સમજાય છે હાલો દિમાગમાં ઘૂસે છે ઓય તમને જ કહો છું સમજાય છે દિમાગમાં જાવું જોઈએ બાકી કાઈ નહીં

તમને જેવી તો અપાવવા ભલે મારો તમારા સુધી ન પહોંચે ભલે મારું પ્યારું અમથું નાનું અમથું ચપ્પલ તમારા ઘર સુધી ન પહોંચે પણ મારી ફિલિંગ અને મારી ભાવનાઓ અને ઇમોશન્સ તમારા ઘર સુધી પહોંચી જાય એટલે ભો ભો ચાલો

એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દ ઇંગ્લિશ વર્ઝન જોવું છે હાલો ઇંગ્લિશ વર્ઝન જોઈએ આપણે ઉસ્કા ઇંગ્લિશ વર્ઝન તો બનતા હે તો બનતા હે કર્તાને ને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ સહાયકારક કર્તાને ને ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય હેલ્પિંગ વબ ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય વર્મ ને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ ને ઇંગ્લિશમાં કહેવાય અધર વડ તો આ થઈ ગઈ તમારી ઇંગ્લિશ ની વાક્ય રચના તો હવે તમને વાક્ય ઓળખતા આવડે જો વાક્યની શરૂઆતમાં કર્તા આપ્યું હોય તો એને કર્મણી કહેવાય કર્મ આપ્યું હોય તો એને કહેવાશે સમજાઈ ગયું પણ તમારે અત્યારે અત્યારે હું શીખવાનું ખાલી વાક્ય શીખવાનું કરતા લખાઈ ગયું ઓળખતા શીખવાનું ચેન્જ કરતા શીખવાનું છે બોલો ઓળખતા તો શીખવાનું નથી ચેન્જ કરતા શીખવાનું છે તો એ ચેન્જ કરતા તો આવડી જશે હું તમને કશ ત્યારે આવડશે ને તો એના માટે તમારે એમ કેવું કે પડે હા મેમ સમજાઈ ગયું તમે બોલો તમે સમજાવો એનો સમજાય એવું બને એમ કેવું પડે તો આપણે આગળ વધીએ તો હું તમને આગળનું કરાવી શકું તો હું તમને આગળનું સમજાવી શકું અને તો તમે આગળનું સમજશો હાલો સમજાય છે હું કહું છું એ હા બસ એમ તો આ એક પ્રકારની વાક્ય રચના કરતા શબ્દ હવે કર્તામાં કયા કયા લિસ્ટેડ શબ્દ આવે હું શું બોલી આમ જો આમ લિસ્ટેડ શબ્દ કીધું લિસ્ટેડ મતલબ કે ભાઈ આટલા આટલા જ આવે એમ

भाइयों भाइयों एम तो સૌથી પહેલા આપણે છે ને અહીંયા બે ખાના બનાવી દઈએ હું બનાવી દઈએ બે ભાગ બનાવી દઈએ ભાગલા તો પડતા હે ભાગલા તો પડતા હે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ અબ હમ લિસ્ટ બનાના શુરુ કરેગે પર સબસે પહેલે હમ બના દેગે પ્યારા સા નનહા સા બોક્સ જિસસે હમારા જો વર્ડ વર્ક હે વો બહોત હી પ્યારા બને और फिर आप दूसरे बच्चों को भी ये कहे कि चलो यार यहाँ पे क्या पढ़ना ऑनलाइन पढ़ने में बहुत मजा आता है मैं वर्क बहुत बहुत अच्छा करती है है लाइनिंग भी उसकी बहुत अच्छी होती कुरकुरे वाली करती है बहुत अच्छी करती है ऐसा आप बोलोगे अपने दोस्तों को है ना चालू तो हवे आप करिए शुरू सब्जेक्ट आई ने के सब्जेक्ट यू ने के सब्जेक्ट

ભાઈ આ બોટલમાં લિક્વિડ પડ્યું હોય તો આ લિક્વિડ અંદર નું લિક્વિડ એ એક પ્રકારનું નાઉન છે અને જેમાં લિક્વિડ છે એ આ બોટલ જે છે બોટલ એ એક પ્રકારનું શું છે બેટા નાઉન છે આ નાઉન ની ડેફિનેશન છે એવી દરેક વસ્તુ કે જે વસ્તુના નામ છે એ વસ્તુને નાઉન કહેવાશે સમજાઈ ગયું હવે હવે સાંભળજો ધ્યાનથી મેથડ કરતા ને અચ્છે પે બચ્ચો યહ પે તુમ દેખો ઓર સમજો કરતા ને કર્મ માં ફેરવવા માટેના નિયમો

અને એને તમે કર્મના નું મી થઈ જાય આટલું યાદ રાખો કયા જગ્યાએ લઈ જાય પણ જ્યાં તમને કરતા તરીકે આય કરવાનું યુનું યુ યુનો યુ હિનો હિમ હિમનો હિ શીનો હરનું શી ઈટ નો ઈટ ઇટ ઇટ વી નું આસ વિ

દિમાગમાં એવી રીતે યાદ રાખો કે આ આપેલું હોય તો મારે એનું મી કરવાનું છે મી આપેલું હોય તો મારે એનું આય કરવાનું છે યુ આપેલું હોય તો એનું મારે યુ કરવાનું છે કરવાનું છે દે આપેલું હોય તો એનું દેમ કરવાનું છે અને દેમ આપેલું હોય તો એનું દે કરવાનું છે બસ આટલું યાદ રાખો કેમ કેવી રીતે તેલ પીવા ગયું

ચાલો રહી ગયું યાદ હજી એક ટેબલ યાદ કરવાનું છે તો અત્યાર સુધીના ત્રણ પેજ મેં તમને કરાવ્યા ત્રણ પેજ ને આપણે રિવાઇઝ કરી લઈએ ફર્સ્ટ એક્ટિવ વોઇઝ ની ડેફિનેશન પેસિવ વોઇઝ ની ડેફિનેશન થર્ડ પેજ સિન્ટેક્સ વાક્ય રચના સાદા વાક્યની વાળી મેં તમને અહીંયા કહી દીધી ત્યાર પછી મેં તમને સમજાવ્યું કર્તા અને કર્મ વચ્ચેનો ડિફરન્ટ અને કેનું કેમાં ચેન્જ થાય એ પણ અને હવે પછીનું જે ટાઇટલ પડશે એ ટાઈટલ પડશે કાળને લગતું ટેબલ કાઉસમાં લખી દઉં ટેબલ આયા લખવું એટલા લે માર જગ્યા ઘટે પછી મારે ક્યાં ડ્રો કરવું હું ધાબે લખ નાખું બરાબર છે તમે સમજી જાજો

बीजू पेसिव वॉइस जिंदगी एक सफर है सुहाना यह टलटिया हो किसने जाना थोड़ी इक राह ही ठिगिस का लागे सन थोड़ी इक राहें ओके करना क्या पता नहीं किस रूप में आकर नारायण मिल जाएंगे निर्मल मन के दर्पण में तो राम के दर्शन पाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल मन के दर्पण में तो राम के दर्शन पाएगा की राहों पे तू चल तेरे संग वो तो खुदा है जीवन साया है उसको ना मजहब में कैद करना वहा खुद ही प्यार है મૂળ રૂપ આપ્યું હોય અથવા તો ક્રિયાપદનું વી ફાઈવ નું ફોર્મ આપેલું હોય જે એ હજુ પણ ના પાંચ ફોર્મ લેક્ચર માંથી ક્રિયાપદના પાંચ સ્વરૂપ સમજી લેવાના છે વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ આ પાંચે પાંચ સ્વરૂપ તમારે ત્યાંથી સમજી લેવાના છે ત્યારબાદ તમને બાકીના ટોપિક સમજાશે બરાબર

મોડલ જો ઓલ મોડલ ઓક્ઝલરીઝ આપેલું છે અને એનું પેસ્યુઆઈ કરો છો તો મોડલ ઓક્ઝલરીઝ તો આવશે જ પરંતુ એની સાથે કમ્પલસરી બી જોઈન્ટ થશે અને ત્યાર પછી વીત્રીનું ફોર્મ આવશે ત્યાર પછી હવે આપણે કન્ટિન્યુઅસ ટેન્સના હેલ્પિંગ વબની આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ એમ ઇઝ આરની સાથે આપણે આઈએનજીનું ફોર્મ મૂકીએ છીએ તો મેમ એનું શું થશે તો એનું શું થશે એ કહેવા માટે જ અહીંયા મેં ત્રીજો નિયમ ચોથો નિયમ લખ્યો છે અને આની સાથે તમને કમ્પલસરી વિફોર આપ્યું હોય તો એવી સિચ્યુએશનમાં તમારે શું કરવાનું તો એમેઝોનનું એમિઝાન વોઝ વર્નમાં વોઝ વર્ કેન્સમાં કોઈ ચેન્જીસ નહીં કરવાનું બરાબર એમિઝાર આપેલું હોય તો એનું એમિઝાનનું એમિઝાર જ રાખવાનું એમાં આપણે કોઈ સીધા ચેન્જીસ ન કરીએ વોઝ વર્માં પણ જરૂરી હોય તો વોઝનું વર્ડ થાય એ પછી હું તમને નિયમ સમજાવીશ બરાબર સીધું વિ થ્રીનું ફોર્મ નહીં આવે પણ એની સાથે શું જોઈન થશે બીંગ

તો હેવેઝનું તો હેવેઝ જ રહેશે એમાં કોઈ ચેન્જીસ આપણે નથી કરવાના હેડ ના પણ આપણે આગળ મૂકવાનું છે અને ત્યાર ત્યાર પછી પછી વી નું ફોર્મ ઓકે હજી એક નિયમ છે જેમ કે તમને કોઈ પણ મોડલ ઓક્ઝલરીઝ આપેલું છે આપેલું છે હા હજી એક રહી ગયું હેવ

અને વે ફોરનું ફોર્મ છે ને અહીંયા તમને બિન લખ્યું છે ત્યાં તમારે કરી નાખવાનું છે બીન અને ત્યાર પછી તમારે મૂકી દેવાનું છે વે થ્રીનું નું ફોર્મ પરંતુ આ તમારે એક્ઝામમાં આવશે નહીં એટલે આની ઉપાધિ તમારે અત્યારે કરવાની નથી અત્યારે તમારે માત્ર ખાલી અહીંયા સુધીના જ રાખવાનો છે એની આગળનો ટેન્સ તમારે વધવાનો નથી આટલા નિયમ યાદ રાખી લો પછી જો કોઈ નિયમ એડ થશે તો આપણે એને લાસ્ટમાં એડ કરી દેશું અત્યારે તમે અહીંયા સુધી સમજી લો અહીંયા સુધી તમે યાદ રાખી લો ફરીથી હમણાં હું તમને રિવાઇઝ કરી દઉં બધા જ નિયમો બધા જ પોઈન્ટ એટલે તમને સારી રીતે સમજાઈ જશે પણ પહેલા હું લીટડા દોરી દઉં બરાબર છે નદી દોરી નાખું

કર્મ તરીકે એમિઝાર મૂકાશે હવે આની પછીની સ્લાઇડમાં હું તમને કેટલાક મહત્વના નિયમો લખાવીશ જો તમને સેન્ટેન્સમાં ડીડ આપેલું હોય તો વોઝવર પ્લસ વિથરીલ મૂકાશે ઓલ મોડલ ઓક્ઝલરીસ આપેલા હોય તો એમ બી પ્લસ બી મોડલ ઓક્ઝલરી પછી બી લખાશે અને પછી વિથરીનું ફોર્મ મુકાશે એમિઝાર વોઝવર આપેલું હોય તો એમિઝાર વોઝવરનું એ જ રહેશે પણ એમાં એના પછી લખાશે બિંગ અને ત્યાર પછી લખાશે ફોર ત્યાર પછી હેવ એઝ હેડ પ્લસ વીથરી આપેલું હોય તો એનું હેવ એઝ હેડ જ રહેશે અને અને પછી પછી લખાશે આવશે આમાં આપણે એક પછી એક ટેન્સ જેમ કે એકદો વર્તમાન કાળ આવે તો એને લગતા એક્ઝામ્પલ જોઈશું જોઈશું એને વાક્ય રચનાઓ કે ભાઈ આ રીતે ચેન્જીસ થાય છે પણ ચેન્જીસ કરવાની આ તો જસ્ટ તમારા માટે બેઝ છે કે સ્ટાર્ટિંગમાં તમે આટલી વસ્તુ લખી નાખો તમે જે તમારી ઇંગ્લિશની બુક બનાવી છે અથવા તો નથી બનાવતા દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે જો તમે

નેક્સ્ટ એના પછી કેટલાક ઇમ્પોર્ટન્ટ રૂલ્સ આપણે અહીંયા લખવાના છે બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ છે ધ્યાનથી તમે જોજો એક તો સૌથી પહેલો જે સ્ટેપ છે એ પહેલો સ્ટેપ શું છે કરતા કર્મ ના સ્થાન પર લઈ તો કર્મ ને કરતાના સ્થાન પર લઈ જાઓ ક્યાં કરતા ને કર્મ ના સ્થાન પર લઈ જવું આ પેલો નિયમ બીજો નિયમ કાળમાં જરૂરી ફેરફાર કરવા પીળા પેનથી લખું સમારે કલરે કલર કેવો કલર શું હતો બીજો નિયમ કાળમાં जरूरी फेरफार करवा त्रीजो नियम करता अगड़ बाई मुकु એક્ટિવમાંથી માંથી ફેરવવાના રૂલ્સ ચાલ હવે આ ત્રણ નિયમોને આપણે અહીંયા એક્ઝામ્પલમાં ફોલો કરીએ બરાબર શું લખ્યું છે મેં પાડો શું લખ્યો લખ્યો છે છે સબ્જેક્ટ શું લખ્યું છે સબ્જેક્ટ ત્યાર પછી આ શું લખ્યું છે જાડો પાડો એચવી એટલે કે હેલ્પિંગ વબ ત્યાર પછી આ શું લખ્યું છે ખમો લખ્યું જ નથી તો તમે શું કહો છો કે મેં શું લખ્યું છે મને લખવા તો દો આ શું લખ્યું છે મોટો પાતળો વી ત્યાર પછી અહીંયા મેં શું લખ્યું છે ગોળ ગોળ ઓ ચાલ ગુજરાતી ખબર છે ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ અને કર્મ ગુજરાતી ખબર જ છે

કે કાળમાં જરૂરી ફેરફાર કરવા બરાબર તો કાળમાં ફેરફાર કરવા માટે આપણે શું કરતા કયા બે શબ્દમાં ફેરફાર કરતા યાદ કરો વો પલ જેસ પલ મેં આપો સમજાવ્યા હતા કે ચેન્જ ધ ટેન્સ શું સમજાવ્યું હતું ચેન્જ ધ ટેન્સ આવું મે તમને સમજાવ્યું હતું તો ચેન્જ ધ ટેન્સમાં આપણે શેમાં ફેરફાર કરતા હતા એક તો સહાયકારક ક્રિયાપદ અને બીજું ક્રિયાપદ આ બે વસ્તુમાં ચેન્જીસ કરતા હતા

સમજાઈ ગયું ચાલો બીજું શું કીધું એને કે હવે કર્મના સ્થાન પર લઈ ગયા હોય તો કર્મને ક્યાં લઈ જવાનું કર્મ કર્મને ક્યાં લઈ જવાનું કર્તાના સ્થાન ઉપર તો અહીંયાથી ઓબ્જેક્ટ ઉપાડીને ક્યાં આવશે સબ્જેક્ટના સ્થાન ઉપર આવશે ઓબ્જેક્ટ ત્રીજો નિયમ શું કહે છે કે કરતા આગળ બાય મૂકવું કરતા આગળ બાય મૂકવું તો આ કરતા છે એની આગળ મેં મૂકી દીધું બાય

બસ રીતે તમારે શું કરવાના છે ચેન્જીસ છે હજી આપણે સાદા વાક્યની વાત કરી હજી આમાં પ્રશ્નાર્થ વાક્ય તમને આપે નકાર વાક્ય તમને આપે તો હજી એ સ્ટેપમાં તો આપણે પ્રવેશ્યા જ નથી હજી એમાં તો આપણે ઉતર્યા જ નથી ઘૂસ્યા જ નથી હજી તો આપણે બેઝ જ આજે શીખા આપણે તો આજે જેટલા ટોપિક સમજાવ્યા એને ઘરે શાંતિથી સમજવાના છે કોઈ પણ પ્રકારની કર્યા વગર ફરીથી ફરીથી એ પાંચ જેટલા પણ તમને સમજાવ્યા એને એક વખત આપણે કરી દઈએ ચાલો સ્લાઇડ થી આપણે શરૂઆત કરીએ એક તો મેં તમને વ્યાખ્યા કીધી કર્તરી વાક્ય અને કર્મણી વાક્યની બીજું મેં તમને વાક્ય રચના સમજાવી કરતા સહાયકાર ક્રિયાપદ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ આ સાદા વાક્યની વાક્ય રચના હોય છે ત્યાર પછી મેં તમને કર્તા અને એક ટેબલ કીધું કે ભાઈ કર્તાને કર્મમાં ફેરવવા માટેના નિયમો અને કર્મને ફેરવવા માટેના નિયમો બરાબર છે અહીંયા ના ન આવે ના ને આવે બરાબર હાલો આપણે સુધારી નાખીએ સારું આપણે રિવિઝન કરવીએ હે ને સાચી વાત છે કરતો જ રહેવું જોઈએ કર્મને ને કરતામાં ફેરવવાના નિયમો પછી એના પછી આપણે શું જોયું

बस करो ने चलो नहीं समझो ते અહીંયા સુધી રાખે મળીએ નેક્સ્ટ સેશન માં જય હિન્દ વંદે માતરમ જય જય કરે ગુજરાત બાય એન્ડ ટેક કેર આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે આશા સાથે આજના સેશન ને હું અહીંયા સુધી રાખીએ છીએ બાકી નું જે છે આપણે નેક્સ્ટ લેક્ચર માં કન્ટિન્યુ કરીશું બાય ટેક કેર એન્ડ એડવાન્સ માં હેપી જન્માષ્ટમી હેપી 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 જન્માષ્ટમી એડવાન્સ